इच्छा माने। बाकी तमें जो पकड़वा गया नानी सभी भूल गई ना की सावधानी हटी दुर्घटना नमस्कार दर्शक मित्रों, फरीथी आपनु स्वागत छे मारी यूट्यूब चेनल सर्प मित्र प्रदीप पटेल नी साथे। मित्रों मारू गाम गोरल थी 1.5 किलोमीटर ना अंतरे आवेलू छे वनवासी विस्तार, आजे केवाय छे ने ढोलिया विस्तार केवायले छे। दिखातु हशे मित्रों अहीं तमने कि अहीं वनवासी मित्रों रहे छे अने आज जे विस्तार छे ए पूरी बाजू थी खेतरो थी घेरायेलो छे, एटले के साप नो इलाको एवुं लागे छे अहीं। तो पहला शुं करता साप आवतो त्यारे, तमे साप आवता त्यारे पहला शुं करता तमे? કોઈ નકાર દેતા ને પકડી લેતા ને મારી નાખતા, એમ મારી નાખતા? ઓહો, સાપ ને ક્યારે મારવો નહીં યાર, બરોબર? મેં જણાવ્યું આપને કે આ મિત્રો ને મેં પૂછ્યું કે પહેલા, કેમ કે આ વિસ્તાર જે છે ચારે બાજુ ખેતરો થી ઘેરાયેલો છે। સવારે મોર્નિંગમાં મારા પર 7 વાગે ફોન આવ્યો તો એમને જણાવ્યું હતું કે પૂરા ચાર દેખાય છે અહીંયા તમને અત્યારે, તો આની અંદર એક સાપ આવેલો છે। તો અત્યારે એ મિત્રો અત્યારે પૂરા કાઢી રહ્યા છે, અને કેમ કે સાપ કેવા પ્રકારનો હોઈ શકે એ આપણે જોઈ લઈએ। વરસાદનો સમય છે તો શું થતું હોય કે અત્યારે ખેતરો ના દર ની અંદર પાણી ભરાઈ જતા હોય છે, એટલે સાપો અત્યારે દર માંથી બહાર નીકળી અને રહેઠાણ વિસ્તાર હોય પોતે લોકોના ઘરો હોય ત્યાં સુધી આવી જતા હોય છે। તો અત્યારે જે પોઝિશન જે મોસમ ચાલુ રહ્યો છે પ્રમાણે સાપોની મોસમ છે, એટલે આવા જીવજંતુના ઘરોમાં પાણી પેસી જાય, એમને જગ્યા મળે નહીં, એટલે એ જગ્યા છોડી રહેણાંક વિસ્તાર તરફ આવતા હોય છે। આવું જ અહીંયા કંઈક બનેલું છે, કેમ કે આજુબાજુનો ખેતર વિસ્તાર મેં આપને જણાવી દીધું પ્રમાણે વધારે મૂકી દે તો તાત્કાલિક કોઈ પણ પ્રકારના ભૂત ભૂઆ પલી જોડે જવું નહીં, કોઈ સાપનું ઝેર ઉતારતું નથી, કોઈ પણ પ્રકારના ભૂત ભૂવા પલી જોડે ના જવું, આ સાપ ઝેરી જ છે। આ સાપો કરોડાથી ભારતની અંદર ઘણા લોકો બાળકો મરે જ છે, તમે સમજી ગયા? કોઈ પણ પ્રકારનો ભૂત ભૂવો કામ કરે નહીં આ સાપમાં, રાતનો છે બરોબર, આ ફૂણ મારવાની એની આગવી છાપ છે બરોબર, એટલે આ ફૂણ મારે આપણને, એટલે એ દાંત મારે આપણા શરીરમાં, જેવા દાંત મારે આપણા શરીરમાં એવું ઝેર મૂકી દે બરોબર, એટલે આનો કોઈ પણ પ્રકારનો ઈલાજ છે નહીં ભૂત ભૂવા જોડે, તો બિલકુલ નહીં કોઈ પણ પ્રકારનો ભૂત ભૂવો કોઈ ઉતારે નહીં છે। ઘણા કહેતા ઓરિજિનલ, બધા સાપ ઓરિજિનલ જ હોય છે, ઘણા ઝેરી હોય ઘણા બિન ઝેરી હોય। મારી બેગ પડી છે મારી બાઈક ઉપર કે અહીંયા પડી ગઈ બેગ, હે બેગ બેગ મને મને લાઠી લેને કાઢ્યા કરેલા છે
અને હવે જ્યાં મૂકો ત્યાં મૂકી દો. બાકી આના વગર પ્રેક્ટિસ તમે ક્યારે આને પેલું નહીં કરાય. આના માટે અમે થોડી પ્રેક્ટિસ છે, મેં અત્યાર સુધી વર્ષોથી સાપ પકડું છું, એના માટેની પ્રેક્ટિસ છે મને. બાકી તમે જો પકડવા ગયા નાની સગી ભૂલ કરી નાખી, સાવધાની હતી, દુર્ઘટના. મિત્રો અત્યારે તમે જોયું કે જે સાપનો રેસ્ક્યુ કરવા હું ગયો હતો વનવાસી ભાઈઓમાં, તો સાપને મેં પકડ્યા પછી હવે હું નેચરલ વાતાવરણ છે, તમે અહીંયા દેખાતું છે કે ડુંગરા છે, નદીનો પ્રવાહ છે, તો આવી જગ્યા સાપો માટે વધારે સુટેબલ હોતી હોય છે, કેમ કે માનવ વસવાટ દૂર હોય છે. તો મિત્રો અત્યારે સાપને હું રિલીઝ કરવા માટે આવી ગયો છું અત્યારે, અને સાપને એના મુક્ત વાતાવરણમાં આપણે રિલીઝ કરી દઈએ, કેમ કે પ્રકૃતિનો પણ અંગ છે, એને પણ એના મુક્ત વાતાવરણમાં ફરવું એને છોડી દેવો, જેથી આપણું પર્યાવરણ પણ બચી રહે. આપણે એને ભળાવી દઈએ. હા, આવા જ વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, અને આપના સોશિયલ મીડિયાના અન્ય કોઈ ગ્રુપ હોય તો એની અંદર શેર કરો મિત્રો. અને અંતમાં સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.